ફ્રેન્ડ્સ, જો કેટલા સરસ મજાના ભાઈ બહેન છે, હે ને? આને કયું ચિત્ર કહેવાય તમને ખબર છે? આને સ્મૃતિ ચિત્ર કહેવાય. હા બાળમિત્રો, આને સ્મૃતિ ચિત્ર કહેવાય. કોઈનો ફોટો હોય એને આપણે સ્મૃતિ ચિત્ર કહી શકીએ. હા, કેટલી ફાઇન ભાઈ બહેનની જોડી લાગે છે, હે ને? કેટલા સરસ મજાના ભાઈ બહેન છે ને? બાળકો, તમારા પણ આવા સરસ મજાના ભાઈ બહેન છે ને? અરે વાહ, તો તમારા ભાઈ બહેનની સાથે તમારે ચિત્રકામ કરવું છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે આજે આ ભાઈ બહેનની અંદર રંગ પૂરતા શીખીએ. જો બાળમિત્રો, તમારી કેતન ચિત્રકલાની અંદર આ ચિત્ર આપ્યું છે, એ ચિત્ર તમારું સેમ ટુ સેમ સામેની બાજુ પર પણ આપ્યું છે ને? તો આ રેખાકૃતિને પૂર્ણ કરવાની છે. હા, આ બધી તૂટક તૂટક જે લાઈન છે, આ તૂટક તૂટક લાઈનને આપણે પૂર્ણ કરીએ તો ખૂબ મજા આવશે. તો ચલો આપણે આ તૂટક તૂટક રેખાને પૂર્ણ કરીએ પહેલાં. તો જો હું પહેલાં ભાઈને પૂર્ણ કરી રહી છું. તો બાળમિત્રો, આપણે ભાઈનું માથું છે ત્યાં જે તૂટક લાઈન છે તેને આપણે પૂર્ણ કરીએ. આ જ રીતે આપણે આખા ચિત્રની અંદર જે તૂટક લાઈન છે તે પૂર્ણ કરશું. પણ કેવી રીતે? સાવચેતીથી. અને હવે આપણે એનું ફેસ પણ પૂર્ણ કરશું, એના વાળ પણ ને ફેસ, મતલબ કે એનું આખું ચિત્ર પૂરું કરવાનું છે. હા જો બાળકો, ખૂબ મજા આવી રહી છે. બાળકો, મેં તમને આગળ કહ્યું હતું ને, આ તૂટક રેખા જોડવાનો પણ એક ફાયદો છે. કોને યાદ છે આ તૂટક રેખાઓ આપણે જોડીએ તેનો શું ફાયદો થાય તે કોણ કહેશે? હા હા, તમે બોલો બોલો, શું? હા, અક્ષર સારા આવે, વેરી ગુડ. બાળકો, આપણા હાથનું કાંડું આવી રીતે બધા આકારોને કરતાં વળે, એના રીઝનથી આપણા રાઇટિંગ, મતલબ કે આપણા અક્ષર પણ મરોડદાર નીકળે. બાળકો, હું આ રીતે પેન્સિલની મદદથી આખું ચિત્ર પૂર્ણ કરીશ. તમે પણ તમારા કેતન ચિત્રકલાની અંદર આ પિક્ચર કાઢીને બેઠા હશો તો તમે પણ આ રીતે તમારું ચિત્ર પૂર્ણ કરો. બાળમિત્રો, મેં આ ભાઈ બહેનની અંદર પેન્સિલથી બધી તૂટક રેખાઓ જોડી દીધી છે. હવે હું સ્કેચ પેનની મદદથી આ બધી તૂટક રેખાઓ જે પેન્સિલથી જોડી છે તેને હું સ્કેચ પેનની મદદથી બોર્ડર આપીશ. જો હું તો પહેલાં શર્ટ કરવા લાગી. હા, તમને જે ગમે ને એ કરવાનું. બાળકો, આપણે ગમે ને એવું કરીએ ને તો ખૂબ મજા આવે, તમને આવે છે ને? હવે હું એ જ રીતે આખા, મિત્રો જો, મેં સ્કેચ પેનની મદદથી આખા ચિત્રની અંદર બોર્ડર કરી દીધી છે. બાળકો, હવે જ્યાં તમને પેન્સિલ દેખાય ને ત્યાં થોડું થોડું ઇરેઝર કરી દેવાનું, એટલે તમારી બોર્ડરમાં જે પેન્સિલ રહી ગઈ હોય તે ભૂસાઈ જાય અને રંગ પૂરતી વખતે તમને સહેલાઈ પડે. તો બાળકો, હવે આની અંદર આપણે સરસ મજાનો રંગ પૂરણી કરીશું. તો જેવો તમારી સામેના પેજ પર પિક્ચર આપ્યું છે એવો પણ તમે કરી શકો, યા ફિર તમને મનગમતો પણ રંગ પૂરી શકો. તો બાળકો, ચલો પહેલાં હું આ બોયમાં રંગ પૂરીશ, આ ભાઈના ચિત્રની અંદર રંગ પૂરીશ, એના ફેસમાં રંગ પૂરીને બતાવું છું. હને તો ધ્યાનથી જોજો. બાળકો, હું એના કાનની અંદર રંગ પૂરું છું. હા બાળકો, આપણો સ્કિનનો કલર કેવો છે? જો લાઇટ લાઇટ ઓરેન્જ કલર દેખાય છે ને, આને સ્કિન કલર કહેવાય. તે તમારા કલર બોક્સની અંદર મળશે જ તમને. એ કલર હું એના ચહેરામાં પૂરી રહી છું. આ બોર્ડરથી થોડુંક જ, એકદમ થોડુંક દૂર રાખીને રંગ પૂરવાનો, એકદમ થોડુંક રાખવાનું. હને બાળકો,
બાળકો, મેં એના ચહેરામાં રંગ પૂરી દીધો. હવે અહીં આપણે થોડા થોડા એના હાથ દેખાય છે, તો એમાં પણ આપણે રંગ પૂરીશું. જો થયો, એ જ રીતે તમારે આ છોકરીના શરીરમાં પણ આવી રીતે જ આ જ કલર પૂરવાનો રહેશે. હવે આપણે એના માથામાં, એની આંખો, એનું મોં અને એના કપડામાં રંગ પૂરીએ. હને તો ચલો બાળમિત્રો, ખૂબ મજા આવશે. જો હું એના વાળની અંદર રંગ પૂરી રહી છું. તમારા વાળનો કલર કેવો છે? બ્લેક. અરે વાહ, તો આમાં આપણે સરસ મજાનો રંગ પૂરીએ. હું એની અંદર આ રીતે ગોળ ગોળ મારો રંગ પૂરું છું, કારણ કે આપણા વાળ થોડાક અનઇવન હોય. હે ને, તમારા છે ને? બાળકો, કસે પણ સફેદ સફેદ રહી ન જાય, તમારો કલર કસે છૂટી ન જાય એનું ધ્યાન રાખવાનું, અને ચિત્રની બહાર પણ રંગ જાય નહીં એનું તો ખાસ ધ્યાન રાખવાનું. જો હવે હું એની આંખોની અંદર રંગ પૂરીશ. હવે હું એના મોંની અંદર રંગ પૂરીશ. હવે હું એના કપડાની અંદર રંગ પૂરીશ. હું એના શર્ટનો કોલર રેડી કરી રહી છું. એ જ રીતે હું એની બાઈમાં રંગ પૂરીશ. બાળકો, મેં બોયની અંદર કલર પૂરી દીધો. જો કેવો સરસ દેખાય છે ને ભાઈ, હે ને? તો બાળકો, હવે હું કંઈક તમને બતાવું. હવે હું આ સ્કેલની મદદથી એના શર્ટની અંદર થોડીક દાબી દાબીને લાઈન કરીશ. જો કંઈક આ રીતે મેં રેડ રંગ પૂર્યો છે, ને એની અંદર ડાર્ક મરૂન રંગથી આ રીતે સ્કેચ પેન મતલબ કે સ્કેલની મદદથી લાઈન કરી રહી છું. જો બાળકો, આ રીતે કંઈક થયું. હવે હું અહીંયા એના બટન પણ બનાવી શકું. જો કેવો સરસ મજાનો ભૈલો લાગે છે ને? એ જ રીતે તમારે આ ગર્લની અંદર મતલબ કે બહેનની અંદર રંગ પૂરવાનો છે, અને એના બેકગ્રાઉન્ડમાં પણ રંગ પૂરવાનો છે, તો ચિત્ર ઘણું સરસ દેખાશે. ઓકે ને? તો તમે ધ્યાનથી જ આ રીતે સરસ મજાની રંગપૂરણીનો આનંદ માણો. ત્યાં સુધી હું રજા લઉં છું, અને શાંતિથી અને ધીરજપૂર્વક સરસ મજાના ભાઈ બહેનમાં રંગ પૂરો ને તમારું સ્મૃતિ ચિત્ર પૂરું કરો. બરાબર, ધ્યાનથી કરજો બાળમિત્રો. અને આમાં તમને કેટલી મજા આવી છે ને તેની ચર્ચા મારી સાથે કરવાનું ભૂલતા નહીં. આ બહેનને સરસ મજાની રંગબેરંગી બનાવી દેજો. હા, એના કપડાં સરસ મજાના, એનું ફ્રોક સરસ મજાનું રંગબેરંગી બનાવી દેજો. ઓકે ને? ત્યાં સુધી આવજો. બાય બાય.